ના દિવસે સિવિલ હોસ્પિટલ અંદર મારી વાઇફને લઈને ગયો હતો, કે 7મા મહિનાની દવા ચાલુ છે અને ત્યાં આયરનના ઇન્જેક્શનો ને બધું ચડાવવાનું હોય છે. તો ત્યારે તબીબના ડૉક્ટર સાહેબે મને ઇન્જેક્શન લખીને આપ્યું હતું અને હોસ્પિટલમાં ઉપલબ્ધ નહોતું ઇન્જેક્શન, એટલે બહારથી લખીને આપ્યું હતું. તો પછી એનું સાહેબે લખેલી ચિઠ્ઠીને લઈને હું વિજયલક્ષ્મી મેડિકલના અંદર જ્યો હતો, જે સિવિલની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલી છે. એ મેડિકલના કર્મચારીઓ ઇન્જેક્શન મને આપ્યું લઈને, અને હું સિવિલની નર્સને આપ્યું. નર્સે મને ઇન્જેક્શનની ડેટ જોઈને કીધું કે આ તો એક્સપાયર્ડ થઈ ગયું છે અને ઓછામાં ઓછા 2-3 મહિના થઈ ગયા છે એક્સપાયર્ડ થઈ, તો તમે આ ઇન્જેક્શન પાછું આપી આવો. પછી હું ત્યાં લઈને ઇન્જેક્શન પાછું આપવા ગયો તો પછી એ લોકો એવું કહેવા માંડે, તમે અમારા પાસે ઇન્જેક્શન લીધું નથી ને આમ ને તેમને બરાબર. પછી મારા પ્રેસના કોન્ટેક્ટના મિત્રોને લઈને હું ત્યાં પહોંચી ગયો. પછી એમને કબૂલ કર્યું કે અમારી આવી ભૂલ થઈ ગઈ છે, નાના પછી એમ આવી ભૂલ કદું થશે નહીં બરાબર. પછી ત્યારબાદ હું બીજા દિવસે મારી વાઈફને લઈને હોસ્પિટલમાં ગયો. ત્યારે તબીબના ડૉક્ટરે મને સલાહ આપી કે આવું તમે કેમ કરો છો અને ત્યાં અમારી સ્ટાફના નુકસાન થાય છે અને તમે અમારા સ્ટાફના લોકોને હેરાન કરો છો, અમે ક્યાં ઇન્જેક્શન આપી દીધું હતું અને ઇન્જેક્શન આપ્યું તો કહો, એટલે આવું ડૉક્ટર સાહેબને પણ કહેવાય ના. અને મેં તો એક લોક જાગૃતતાનું કામ કર્યું છે, કોઈને મારે કોઈ ભડકાવાની વાત નથી, આ તો મારી સંગત ઘટના બની નથી અને બની શકોત તો એના મોટ કોણ ભાગીદાર હોત બરાબર. અને મારે બસ ખાલી આરોગ્ય ખાતાને અને સરકારને એક જ વાત કહેવી છે કે આવી એક્સપાયર્ડ ઇન્જેક્શન વેચતા પહેલાં એમને 70 વાર વિચાર કરવો જોઈએ. અને સાહેબ જે તબીબી ડૉક્ટરો છે એને મને આવી સલાહ આપી છે, એમને બી વિચાર કરવો જોઈએ કે કદાચ ઇન્જેક્શન આપી દીધું હોત તો હું મોટામાં મોટી મુસીબતમાં પહોંચી ગયો હોત.